વેલકમ બેક. સંસદને લોકશાહીનું મંદિર કહેવાય છે, પરંતુ આ મંદિર 2018 ના બજેટ સત્રમાં એક પણ દિવસ સારી રીતે દર્શન ના આપી શક્યું. આપણે જેને મત આપીને આ મંદિરમાં બેસાડ્યા એ જ લોકોએ મંદિરની ગરિમા ન જાળવી. સંસદનું સમગ્ર બજેટ સત્ર સાંસદોના હોબાળામાં સ્વાહા થઈ ગયું. સરકાર અને વિપક્ષના એકબીજા પર આક્ષેપોની સાથે આવતીકાલે સત્રનો છેલ્લો દિવસ આવી ગયો છે, ત્યારે પ્રજાના આ પ્રતિનિધિઓએ પ્રજા માટે કેટલું કામ કર્યું જુઓ અહેવાલમાં. વર્ષ 2018નું સમગ્ર બજેટ સત્ર હોબાળામાં હોમાઈ ગયું, તો સત્રનો બીજો ભાગ શુક્રવારે પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે આ સત્ર વર્ષ 2012 સૌથી નાનું રહ્યું. સંસદમાં આમ તો રૂપિયા 24 લાખ કરોડનું બજેટ પાસ થયું, પરંતુ તેના પર એક દિવસ પણ સારી રીતે ચર્ચા ન થઈ શકી. લોકસભાના સાંસદોએ બજેટ પર માત્ર 14 કલાક અને રાજ્યસભાના સાંસદોએ માત્ર 10.9 કલાક જ ચર્ચા કરી. આ પહેલાના બજેટ સત્રની વાત કરીએ તો સત્રમાં કુલ સમયના 20% અથવા તો 33 કલાક બજેટની ચર્ચા થતી હતી. આ સાથે પ્રોડક્ટિવિટીની વાત કરીએ તો 2018નું સત્ર ચોથું અને સૌથી ખરાબ સત્ર રહ્યું. પીઆરએસ લેજિસ્લેટિવના ડેટાનું માનીએ તો વર્ષ 2010નું શીતકાલીન સત્રમાં લોકસભાની અંદર પ્રોડક્ટિવ કામમાં ખૂબ જ ઓછો સમય ખર્ચ કરવામાં આવ્યો હતો. આ તરફ રાજ્યસભાની સ્થિતિ વધુ ખરાબ રહી. વર્ષ 2010માં રાજ્યસભામાં માત્ર 2% સમય જ ખર્ચ કરવામાં આવ્યો. 2018ના સત્રમાં પ્રશ્નકાળનો ઉપયોગ પણ ખૂબ જ ઓછો થયો. લોકસભામાં નક્કી કરેલા સમયનો 16% ભાગ જ સવાલમાં વપરાયો, જ્યારે રાજ્યસભામાં તો આંકડો માત્ર 5% છે. પ્રશ્નકાળનો ઉપયોગ ખાસ કરીને સાંસદો દ્વારા સરકારને પ્રશ્ન પૂછવામાં થાય છે. સરકાર કે વિપક્ષમાંથી કસૂરવાર કોણ? સંસદમાં સતત થઈ રહેલા હોબાળાને કારણે કાર્યવાહી ન ચાલી શકી તેને લઈને પક્ષ અને વિપક્ષ એકબીજાને કસૂરવાર ગણાવી રહ્યા છે. આ બધાની વચ્ચે ભાજપ અને એનડીએના તમામ સાંસદોએ એવો નિર્ણય કર્યો કે તેઓ 23 દિવસનું વેતન નહીં લે, કારણ કે આ દિવસો દરમિયાન કાર્યવાહી ચાલી શકી ન હતી. એનડીએના સાંસદોના મતે સંસદની કાર્યવાહી પાછળ ખર્ચ થતા કરોડો રૂપિયા દેશની જનતાની સેવા માટે અમને મળે છે, પરંતુ જો અમે જનતાનું કામ જ ન કરી શકીએ તો અમને તે રૂપિયા લેવાનો કોઈ હક નથી. નિર્ણય સારો છે, પરંતુ સંસદની કાર્યવાહી સારી રીતે ચલાવવાની જવાબદારી પણ સરકારની હોય છે, અને હાલ કેન્દ્રમાં એનડીએ સરકાર છે તે ન ભૂલવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.